ધોરાજીમાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રોડ રસ્તા પર ડામર કામ શરૂ કરાતા કોન્ટ્રાક્ટરોની કામગીરી નબળી હોવા ઉપરાંત રોડ બંને તરફથી ટૂંકો કરી નાખવામાં આવતા જમનાવડ રોડના રહીશોએ હોબાળો મચાવી રોડનું કામ અટકાવી દીધું હતું. ધોરાજીમાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રોડ રસ્તા પર ડામર કામ શરૂ કરાવતા કોન્ટ્રાક્ટરોની કામગીરી નબળી હોવા ઉપરાંત રોડ બંને તરફથી ટૂંકો કરી નાખવામાં આવતા જમનાવડ રોડના રહીશોએ હોબાળો મચાવી રોડનું કામ અટકાવી દીધું હતું. ધોરાજીમાં માર્ગ મકાન વિભાગ હસ્તકના ડામર રોડમાં ધોરાજી જેતપુર રોડ, ઉપલેટા રોડ, જમનાવડ રોડ, જામકંડોળા રોડની હાલત તદ્દન બિસ્માર થઈ જવા પામી હતી. રાહદારીઓ અને વાહન ચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા હતા, જે પ્રશ્ને નેતાઓએ ચૂકવી સેવી લેતા અંતે અખબારોએ પ્રજાનો અવાજ બની બિસ્માર રોડ રસ્તાના અહેવાલો પ્રસિદ્ધ કરતા તંત્ર અને રેલો આવી જતા તેમણે રોડ રસ્તાનું કામ ફરીથી શરૂ કર્યું હતું. કોન્ટ્રાક્ટર દ્વારા ધોરાજીના જમનાવડ રોડ પર ડામરના રોડનું કામ શરૂ કરાતા તે કોન્ટ્રાક્ટર દ્વારા રોડની સાઇઝ ટૂંકી કરી નાખવામાં આવતા હોબાળો મચ્યો હતો. આસપાસમાં રહેતા લોકોને ડામરની કામગીરી મટીરિયલ નબળું જણાતા ડામર કામ થતું અટકાવી દીધું હતું. જમનાવડ રોડના રહીશોએ ચાલી રહેલ ડામર કામ અટકાવી દીધા બાદ ટોળા સ્વરૂપે ધોરાજી પ્રાંત કચેરી ખાતે જઈ આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવેલ કે ધોરાજી જમનાવડ રોડ પર જે ડામર કામની કામગીરી ચાલી રહી છે તે કામગીરી નિયમ મુજબ થતી નથી, તેમજ જૂનો રોડ સાફ કર્યા વિના સીધો જ ડામર લગાવી દેવાય છે. ડામરની થિકનેસ ઓછી છે, રોડની સાઇઝ ટૂંકી કરી નખાય છે, તેમજ મટીરિયલ નબળું હોવાનો આક્ષેપ કરાયો હતો. ધોરાજીમાં હાલ ભયંકર માંદગી, ગંદકી અને કચરાની સમસ્યાની સાથોસાથ રોડ રસ્તાની કફોડી હાલતથી ધોરાજીની જનતા ત્રાહીમામ પોકારી ગઈ છે, ત્યારે ધોરાજીના એક પણ નેતાના પેટનું પાણી હલતું નથી. જે પ્રજાના મતથી તેઓ ચૂંટાયા છે તે જનતા જનાર્દન સાથે જ ધ્રુવ થઈ રહ્યો હોય તેવો નગરજનોની લાગણી છે. અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, ધોરાજી.